નવથી ઓગણીસમી સદીમાં જામનગર ઐતિહાસિક વારસાનું વલણ કરતું પુરાતત્વ સંગ્રહાલય લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુ શિલ્પો ટોપ વિવિધ પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી સંગાર તેમજ વેલ માછલીનું હારપિંજર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. દર વર્ષે 18મી મેના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા 1992થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે. આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં કુલ 18 જેટલા સંગ્રહાલયો આવેલા છે, જે પૈકીનું એક છે જામનગરમાં આવેલું પુરાતત્વીય સંગ્રહાલય. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજયસિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે. પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્યો હતો અને આ માટે તેમનો અંગત સંગ્રહ પણ આપ્યું હતું. લાખોટા તળાવની વચ્ચોવચ આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1946માં કરવામાં આવી હતી. આ સંગ્રહાલય 1960 ગુજરાત રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હેઠળ કાર્યરત છે. લાખોટા કોઠાની નવી જીર્ણોદ્ધાર થયેલી ઇમારતને 2001ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયું હતું, તેથી ગુજરાત રાજ્ય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા જરૂરી તથા નોંધપાત્ર જીર્ણોદ્ધાર રખવરાવ ખાને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 5મી મે 2018ના રોજ પ્રસિદ્ધ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયનું લોકાર્પણ કરાયું હતું અને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ₹18 કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમને રિનોવેટ કરી તેમાં જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની સુવિધા ઊભી કરી સુંદર અને આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાયો છે. લાખોટા કોઠામાં પુરાતત્વીય સંગ્રહાલયને પુનઃપ્રદર્શિત કરાયું તેમાં નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેથી કરીને મુલાકાતીઓ સ્થાપત્ય વૈભવને માણી શકે તેમજ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે તે શિક્ષણ અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન અને ગમતનું સ્થળ પુરવાર થાય. સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, લઘુચિત્રો, કાષ્ઠચિત્રો, કાચના વાસણ, સિક્કા, ચલની નોટ છાપવા માટે ધાતુના બીબા, તામ્રપત્ર, તમામ ભીંતચિત્રો તેમજ પેનલ વુડન ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે, જે ઇતિહાસની ઝાંખી તેમજ 9થી 19મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. મ્યુઝિયમમાં તમામ ઐતિહાસિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. તેમજ જામનગરના એકમાત્ર સંગ્રહાલયમાં વેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવ નિર્માણની વસ્તુકલા માટે પણ અજોડ છે. પુરાતત્વીય સંગ્રહાલય 11 વિભાગમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસની 321 કલાકૃતિઓનો પ્રદર્શન દ્વારા રજૂ કરે છે, જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃતિ અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો પુરાતત્વીય સંગ્રહાલય જામનગર જિલ્લાની ઓળખની સંક્ષિપ્ત પરિચયની ગાથા પ્રદર્શિત કરે છે. અરસલ કંદેડિયા, ZS TV, જામનગર. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા,
મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.